વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો ધનોરા પેટ્રોલ ફિશ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ કુલ 124 ગુનાના દારૂનો જથ્થો રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમાં 2016ના 20 ગુના, 2017ના 54 ગુના અને 2018ના 43 ગુના સહિત તારીખ 28 ફેબ્રુઆરી 2019 સુધીના 7 ગુના મળીને ટોટલ 124 ગુનાઓના કામે કબજે કરેલ વિદેશી દારૂ તથા બિયરના જુદા જુદા ગુનામાં કબજે કરાયેલ મુદ્દા માલના જથ્થાને 10મી મેના રોજ વડોદરા કોર્ટના હુકમના આધારે જવાહરનગર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થામાં ટોટલ 16,256 નંગ દારૂની બોટલો તથા બિયરના ટીન હતા. સલામતીને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે એક ફાયર ફાઇટરને પણ સ્થળ પર ઉપસ્થિત રાખ્યા હતા. વિદેશી દારૂના જથ્થાના નાશ કરવા માટે સ્થળ પર સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ ચૌધરી સાહેબ તેમજ મામલતદારશ્રી તથા નશાબંધી શાખાના અધિકારીઓ સાથે જવાહરનગર પોલીસ સ્ટેશનના PI બાવે સિંગ રખિયા સાહેબ સહિત તેઓનો સ્ટાફ હાજર રહ્યો હતો. જવાહરનગર પોલીસ સ્ટેશનના સને 2016, 17, 18 અને 19 પકડાયેલ અંગ્રેજી દારૂ નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી કુલ ઇંગ્લિશ દારૂની બોટલો 16,256 કિંમત રૂપિયા 21,26,370 મુદ્દામાલ અત્રે નાશ કરવામાં આવેલ છે.